हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून, केम छो बधा? मजामां? चलो વિદ્યાર્થીઓ, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણું યુનિટ 4 છે તે સ્ટાર્ટ કરેલું છે, બરાબર? યુનિટ 4 ના સ્પેલિંગ ડન છે, બરાબર? યુનિટ 4 ટેક્સ્ટબુકમાંથી એક્ટિવિટી 1 કમ્પ્લીટ, એક્ટિવિટી 2 કમ્પ્લીટ. હવે આપણે એક્ટિવિટી 3 છે તે સ્ટાર્ટ કરેલી હતી, બરાબર? તે પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ, બરાબર? એમાં આપણે ડાયલોગ છે તે આપણે હાફ છે પૂરા કર્યા હતા, બરાબર? ખુશીવાળો ડાયલોગ હતો અને એના મમ્મી વચ્ચે જે વાતચીત થાય છે ક્લોક રિલેટેડ, એ આપણે હાફ કમ્પ્લીટ કરેલી છે. ચલો તો હવે આપણે આગળ એ ડાયલોગ મેં છે, બરાબર, એ આપણે અડધું બાકી છે, એ હજી અડધું જોવાનું બાકી છે. તો ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે આના પછીના વિડીયોમાં એવું તમને ડાયલોગ છે તે સમજાવું છું, બરાબર? અને એ આપણે આખું ડાયલોગ રાઇટિંગ છે, બરાબર, એ જે ખુશી અને એના મમ્મી વચ્ચે જે વાતચીત થઈ છે, બરાબર, એને કંઈક પ્રોજેક્ટ બનાવવાનો હોય છે, બરાબર? એ પ્રોજેક્ટ શું કેનો હોતો છે? ક્લોક બનાવવાનો. અને એના મમ્મીને વાત કરે છે કે મને સ્ક્વેર ક્લોક વધારે ગમે છે અને એ લોકો સ્ક્વેર ક્લોક બનાવે છે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એ આખો ડાયલોગ છે તે પૂરો કરવાનો છે અને એની ઉપરથી આપણને ક્લોક બનાવવાનું કીધું હતું એ પણ આપણે જોવાનું છે. ઓકે, તો ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં એ જે એક્ટિવિટી 4 છે તે કમ્પ્લીટ કરીએ. જો તમને ન સમજાતી હોય, બરાબર, કંઈ ડાઉટ હોય તો તમારે મને પૂછવાનું છે, ક્લિયર? કંઈ પણ જાતનો શરમ કે સંકોચ રાખ્યા વગર તમે મને તે ડાઉટ પૂછી શકો છો, બરાબર? અને ન સમજાતું હોય તો તમારે મને શું કરવાનું છે? ગ્રુપમાં મેસેજ કરવાનો છે, પર્સનલમાં મેસેજ ન કરવો. કારણ કે જો તમે પર્સનલમાં મેસેજ કરશો તો કદાચ હું તમારો મેસેજ રીડ કરું ન કરું, તમે ગ્રુપમાં મેસેજ કરશો તો ડાયરેક્ટ હું તમારો મેસેજ છે ડાયરેક્ટ જોઈ લઈશ અને તરત જ ત્યારે જ તમને આન્સર મળી જશે, બરાબર? એનું એક કારણ છે કે જ્યારે આપણો લેક્ચર ચાલુ હોય ને ત્યારે અમે બીજા મેસેજ ન જોઈએ, માત્ર આપણે ગ્રુપમાં જે મેસેજ આવતા હોય ને એ જ જોઈએ. એટલે તમે કદાચ અમને મેસેજ પર્સનલમાં કરો ને એ ન ચેક થાય, તમને એમ થાય સરે આન્સર ન આપ્યો, એટલા માટે તમારે અમને ગ્રુપમાં જ કરવું. ઓકે, ચલો જોઈએ. થેન્ક યુ.